આજે 7 એપ્રિલ એટલે વિશ્વ આરોગ્ય દિવસ. જીવન સુમધુર બનાવવા માટે આરોગ્ય સારું રહેવું ખૂબ જ જરૂરી છે. ત્યારે લોકોના આરોગ્યની સુખાકારી માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે રાજકોટ આઈએમએ પ્રેસિડેન્ટ ડૉક્ટર પારસ શાહે અબ તક મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. આઈએમએ પ્રેસિડેન્ટ ડૉક્ટર પારસ શાહે જણાવ્યું હતું કે હાલ જે યુવાનોમાં હાર્ટ એટેકના કેસો વધતા જાય છે તે અટકાવવા માટે સૌ પ્રથમ સ્ટ્રેસ ફ્રી જીવન જીવવું ખૂબ જ જરૂરી છે. મેન્ટલ હેલ્થ સારી હશે તો તમને જીવન જીવવાની પણ મજા આવશે. સાથે જ સારા સ્વાસ્થ્ય માટે જંક ફૂડ ટાળવું જોઈએ. સાથે તમામને સીપીઆર ટ્રેનિંગ પણ લેવી ખૂબ જ જરૂરી હોય તેવું તેમણે જણાવ્યું છે. કારણ કે હાર્ટ એટેક આવશે તો સીપીઆર ટ્રેનિંગ લીધેલા વ્યક્તિ તેને પ્રાથમિક સારવાર આપી નવી જિંદગી બચાવવામાં તે મદદરૂપ થઈ શકશે. આજે વિશ્વ આરોગ્ય દિવસ, સમગ્ર દેશના આરોગ્ય માટે જ્યારે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે આપણી સાથે રાજકોટ આઈએમએ પ્રેસિડેન્ટ ડૉક્ટર પારસ શાહ જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. આજે વિશ્વ આરોગ્ય દિવસ, ડૉક્ટરને ભગવાનનું એક બીજું સ્વરૂપ લોકો માને છે, ત્યારે આજના દિવસે સર્વે રાજકોટવાસીઓ, સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાતવાસીઓને શું સંદેશો આપશો? આજના વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે હું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વતી આપ સૌનું આહવાન અને આપ સૌને સારી શુભેચ્છાઓ, સારી હેલ્થ રહે એ બાબતની શુભેચ્છાઓ આપું છું. અમારું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ હેડક્વાર્ટરનો આ વખતનો થીમ છે કે હેલ્થ ફોર ઓલ, કે તમને સૌને સારી હેલ્થ મળી રહે તે માટે અમે સજ્જ છીએ, અમે હંમેશા પ્રયત્નશીલ રહેશું. પણ સૌથી પહેલાં મારું આપ સૌને વિનંતી છે કે આપણી પોતાની લાઇફસ્ટાઇલ આપણે સુધારવાની જરૂર છે, જંક ફૂડ ટાળવાની જરૂર છે. આપણી અંદર મેદસ્વીતાનું પ્રમાણ જોવા મળતું હોય છે, વધતું જતું હોય છે, તો આપણે એ બાબતે એક્સરસાઇઝ કરવાની પણ ખૂબ જ જરૂર છે. રોજની મિનિમમ 35 મિનિટની એક્સરસાઇઝ કરવી, સારો આહાર લેવો, એ આપણી પોતાની હેલ્થ સુધારશે અને કોઈપણ બીમારીઓને ટાળશે. આ ઉપરાંત કદાચ નાના મોટા લક્ષણો જો આપને જોવા મળે તો બને ત્યાં સુધી આપણે સેલ્ફ મેડિકેટ કરવાનું ટાળીએ, પોતાના ડૉક્ટર થવાનું ટાળીએ. આપની આજુબાજુમાં આપને વિશ્વાસ છે એવા કોઈપણ ડૉક્ટરનો મુલાકાત લો અને એ કે એ પ્રમાણે આપણે સારવાર લેવી એ આપણા માટે ખૂબ જરૂરી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમારી આખી ટીમ સજ્જ છે. અમે પ્રયત્નશીલ રહેશું આખા વર્ષ દરમિયાન કે હેલ્થ અવેરનેસ રિલેટેડ જે પણ અમે અમારા તરફથી કરી શકીશું એ ડેફિનેટલી અમે પૂરતા પ્રયત્નો કરશું. સારો સમાજની રચના થાય એ અમારી પણ જવાબદારી છે અને એના માટે આપ સૌને પણ આહવાન છે કે આપ સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે પણ મેડિકલી ફિટ રહો. આઈએમએ પ્રેસિડેન્ટ આપ છો, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં શું તૈયારીઓ? કોરોનાના કેસ દિવસે દિવસે વધતા જાય છે. આપણે આ વખતે જોયું છે કે ત્રીજી લહેર ગણો, ચોથી લહેર ગણો કે અત્યારની લહેર ગણો, કોરોનાના કેસીસ ડેફિનેટલી થોડા માત્રામાં વધ્યા છે, પણ કદાચ છેલ્લા અઠવાડિયાથી જોઈએ તો એક સ્ટેટિક માત્રામાં આવી ગયા છે. જે ગ્રાફ ઉપર ને ઉપર ચડતો જતો તો એ નથી ચડતો. પણ અગેઇન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે છેલ્લા 2 લહેરથી આપણે જોઈએ છીએ કે કોરોનાના કેસીસ માઇલ્ડ પ્રકારે જ આવે છે, સામાન્ય ફ્લૂ પ્રકારના જ હોય છે. હવે આપણે એવું માની શકીએ કે કોરોના એન્ડેમિક થઈ ગયો છે, માટે એના માટે કોઈ ચિંતિત થવાની જરૂર નથી. સાવચેતીની ડેફિનેટલી જરૂર છે. જરૂર પડે તો ભીડભાડવાળી જગ્યાએ માસ્ક વાપરવું, બને ત્યાં સુધી આપણે જેને પણ શરદી ઉધરસ કે એવું છે 2-3 દિવસ સેલ્ફ આઇસોલેટ કરી લે. પણ ગભરાવાની જરૂર નથી, એડમિશનનું પ્રમાણ એટલું વધ્યું પણ નથી. અને એની સામે ગવર્મેન્ટની મશીનરી આખી જે સંપૂર્ણ સજ્જ છે, એની સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રાઇવેટ પ્રેક્ટિશનરો પણ પોતાની હોસ્પિટલોની અંદર સંપૂર્ણ સજ્જ છે. જો કે હોસ્પિટલાઇઝેશનના કેસ વધતા નથી, એ આપણા માટે ખૂબ જ સારી વસ્તુ છે. અને મને એવી અપેક્ષા છે કે આ લહેર પણ આપણને, કોઈને પણ, આપણા પરિવારજનોને કદાચ સામાન્ય ફ્લૂના લક્ષણો આવી શકે પણ કોઈનો જીવ જશે નહીં એવી અમને સંપૂર્ણપણે ખાતરી છે. સાહેબ, ક્રિકેટ અને ફૂટબોલ રમતા નવયુવાનોના અત્યારે મોત થઈ રહ્યા છે હાર્ટ એટેકથી, તેનું પ્રાથમિક તારણ શું લાગી રહ્યું છે આપણે? હાલના તબક્કે આપણા માટે એ કહેવું અઘરું છે કે શા કારણે થઈ રહ્યું છે, પણ કોવિડ પછી આપણે ડેફિનેટલી જોયું છે કે આવા કેસીસ વધી રહ્યા છે. કદાચ એવું બને કે કોવિડ પછી આપણી અંદર કોએગ્યુલોપથી એટલે કે લોહીની નસોની અંદર ગંઠાઓ જામી જવાની શક્યતાઓ વધતી જતી હોય છે. એ કારણોસર કદાચ હોઈ શકે, પણ એ 5-10 કેસીસથી આપણે એવું તારણ ન કરી શકીએ કે આ કોરોનાની ઇફેક્ટ હશે. પણ એક વસ્તુ મારી આપ સૌને કહેવી છે કે આ કેસીસ આપણે જોયું છે કે જે સામાન્ય કરતાં વધુ એક્સરસાઇઝ જ્યારે થઈ જતી હોય છે એ સમય દરમિયાન થતું હોય છે, તો આપણે એક્સરસાઇઝ સ્ટેપ બાય સ્ટેપ વધારવી જોઈએ. આપણી પોતાની કેપેસિટી પણ આપણે સમજવી જોઈએ. અને કોઈ પણ જાતના લક્ષણો, મેં જેમ તમને પહેલાં પણ કીધું કે નાના મોટા લક્ષણો પણ આપણને એમ થાય કે એ ગેસ છે, પણ એને ગંભીરતાથી લેવું જરૂરી છે.
આપના જે પણ વિશ્વાસ છે એ ડૉક્ટરનો સંપર્ક કરી અને એમને જરૂર પડે તો ચેકિંગ કરાવી લેવું. યંગ લોકોમાં પણ હવે જે આપણે એક સમયે 50 વર્ષ પછીના લોકોમાં આવી કરતા હતા કે હેલ્થ ચેકઅપ કરાવવું, કદાચ યંગ લોકોએ પણ પોતાનું વાર્ષિક એક વખત હેલ્થ ચેકઅપ કરાવી લે તો આપણે આમાં ક્યાંક અંશે લોકોની હેલ્થને બચાવી શકીશું અને આવા કદાચ સંજોગ ઊભા થાય તો આપણે ડેથ રેટ્સ પણ ઘટાડી શકીશું. સાથે સાથે અમે એ પણ પ્રયત્નશીલ છીએ કે સીપીઆર ટ્રેનિંગ દરેક લેવલ ઉપર જાય તો જેથી કરીને આપણી આજુબાજુમાં ભગવાન ન કરે ને આવો બનાવ બને તો એને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે આપણે સીપીઆર પણ દરેક સામાન્ય માણસ પણ આપી શકે. જે રીતે આઈએમએ પ્રેસિડેન્ટે જણાવ્યું કે જંક ફૂડ આપણે ટાળવું જોઈએ, સાથે જ લોકો જે ઘરે ઘરે ડૉક્ટર બની ગયા છે પોતાની જાતે નક્કી કરીને દવાઓ લેવા માંડ્યા છે તે ખૂબ જ હાર્મફુલ છે. તમારા ફેમિલી ડૉક્ટરનો આપ સંપર્ક કરો, તેમની પાસેથી દવાઓ લો, સાથે જ સીપીઆર ટ્રેનિંગ પણ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ આસપાસ જો ન કરે ભગવાન અને આવો એક બનાવ બને હૃદય રોગના હુમલાનો તો તમે તાત્કાલિક તેમને પ્રાથમિક સારવાર આપી શકો જેથી કરીને એ વ્યક્તિની જિંદગી બચી શકે. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ઋષિ દવે, અપતક મીડિયા, રાજકોટ.